Hello, good morning. Welcome to Fun and Learn School. કેમ છો બાળ દોસ્તો, મજામાં છો ને? આજે આપણે સ્ટાન્ડર્ડ 3 સબ્જેક્ટ ગુજરાતીમાં પુનરાવર્તન જોઈશું. તો અગાઉ આપણે પાઠ જે ભણી ગયા છીએ એમાંથી જ આપણે પુનરાવર્તન જોઈશું. ચાલો તો શરૂઆત કરીએ. ચાલો તો બાળ દોસ્તો આપણે જોઈએ પુનરાવર્તન. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીંયા આપણને એમસીક્યુ રૂપે આપ્યા છે, એ પ્રશ્નોના જવાબ આપણે 4માંથી 1 જવાબ ઉપર અ બ કે જે હોય તે આપણે લખીશું. ચાલો તો જોઈએ. પ્રશ્ન 1. મરઘીને ઘઉંનો દાણો વાવવાની ના પાડી. કોને ના પાડી હતી? પોપટે તો ના, વાઘ તો ના, બિલાડીએ ના પાડી હતી, બકરી પણ નહોતી. તો અહીંયા આપણને બાજુની આ રીતે કૌંસ આપેલું હોય તો આપણે એમાં શું જવાબ લખીશું? ક. અહીંયા ક વાળો પ્રશ્ન સાચો છે તો આપણે ક લખીશું. જો અહીંયા આપણને આવું બોક્સ ન આપ્યું હોય તો આપણે નીચે અંડરલાઇન કરીશું, પરંતુ આવું બોક્સ આપ્યું હોય તો ક વાળો જવાબ સાચો છે તો ક લખીશું. ચાલો પ્રશ્ન 2. મરઘીને સાનો દાણો મળ્યો. 2 નંબરમાં જોઈએ, બાજરીનો મળ્યો? ના. ઘઉંનો મળ્યો? તો હા. તો અહીંયા બાજુમાં ખાનું હશે એમાં બ લખીશું. શું લખીશું? બ. જવનો નહોતો મળ્યો, ચોખાનો મળ્યો નહોતો. પ્રશ્ન 3. બિલ્લુએ ઘરે શું પાડ્યું હતું? તો બકરી નહોતી પાડી, મીની પાડી હતી બિલાડી. સસલું પણ નહોતું, કૂતરો પણ નહોતો. તો કૌંસમાં આપણે બ લખીશું. ચાલો આ રીતે પ્રશ્ન 4 જોઈશું. મરઘીનો મિત્ર કોણ નહોતું? આમાંથી મરઘીનો મિત્ર કોણ નહોતું? તો કાગડો પણ નહોતો. હતો કાગડો? નહોતો. બિલાડી હતી, વાંદરો હતો અને પોપટ પણ નહોતો. તો જો આ પ્રશ્નમાં મરઘીના મિત્ર કોણ નહોતું તો 2 જણ હતા, કાગડો અને પોપટ. તો અહીંયા આપણને એક બોક્સ આપ્યું હોય તો આપણે કઈ રીતે લખીશું? જો અહીંયા અ પણ લખીશું અને બાજુમાં ડ લખીશું, એટલે બંને જવાબ આપણા સાચા છે. તો આ રીતે અ અને ડ બંને લખીશું. પ્રશ્ન 5. બિલ્લુ મિનીને કેવી રીતે બોલાવતો હતો? તો બિલ્લુની વાર્તા જોઈ હતી ને આપણે? હા. તો બિલ્લુ મિનીને મ્યાઉ મ્યાઉ બોલાવતો તો? હા. તો એ સાચું છે. કાવ કાવ બોલાવતો નહોતો, કુહુ કુહુ પણ નહોતો બોલાવતો અને કા કા પણ નહોતો બોલાવતો. તો કયો જવાબ સાચો છે? અ. તો અહીંયા આપણે ખાનામાં શું લખીશું? અ. પ્રશ્ન 6. સૂરજનો તડકો રોજ શું જોવા આવતો? તો મરઘીએ જે ઘઉંનો દાણો આવ્યો હતો એને જોવા આવતી હતી. તો ઘઉંનો દાણો એ ખરું કરીશું, ચોખાનો નહીં, બાજરીનો નહીં, જવનો પણ નહીં. તો અહીંયા જવાબની અંદર આપણે જો આ રીતે બોક્સ આપેલું હોય તો તેમાં અ લખીશું, એટલે કે અ વાળો જવાબ સાચો છે. જોઈએ હવે 7 નંબરનો પ્રશ્ન. બિલ્લુને મિની કોના ઘરેથી મળી? બિલ્લુને મિની શોધતો, બિલ્લુ મિની શોધતો હતો ને, તો એ કોના ઘરેથી મળી હતી? ચાલો જોઈએ. તો ટીના માસીના ઘરે નહોતી મળી, ઇન્દુ ચાચાના ઘરે નહોતી મળી ને અય્યર કાકાના ઘરે પણ. તો અબ્દુલ ચાચાના ઘરેથી મળી, તો આપણો જવાબ અબ્દુલ ચાચા આવશે. પ્રશ્ન 8. બાળકને ક્યાં જવાનું મન થાય છે?
તો બાગમાં જવાનું મન થાય છે, બજારમાં નહીં, ખેતરમાં નહીં અને તળાવમાં પણ નહીં. પ્રશ્ન નવ નંબરનો પ્રશ્ન જોઈએ તો બિલ્લુને ખીર કોને ખવડાવી? બિલ્લુને ખીર કોને ખવડાવી? ટીના માસી નહોતી ખવડાવી, અહીર ચાચાએ નહોતી ખવડાવી ને અબ્દુલ ચાચાએ ખવડાવી, દાદા પણ નહોતા. પ્રશ્ન દસ, બિલ્લુની બિલાડીનું નામ રાખ્યું, બિલ્લુની બિલાડીનું નામ રાખ્યું હતું, શું રાખ્યું હતું? જૈની નહીં, રૂની નહીં, પની નહીં, મીની રાખ્યું હતું. સરસ. ચાલો બ નંબરનો પ્રશ્ન જોઈશું. નીચેની ખાલી જગ્યાઓ પૂરો. તો આપણે નીચે આપેલી ખાલી જગ્યા કૌંસમાંથી જોઈને પૂરવાની છે. ચાલો તો પૂરીએ. એક નંબર, મરઘીને ઘઉંનો ખાલી જગ્યા વાવ્યો, છોડ વાવ્યો કે દાણો? તો જવાબમાં દાણો વાવ્યો. અહીંયા જો કૌંસ લીટી દોરેલી છે, જવાબ જોઈને લખવાનો, દાણો વાવ્યો. બે નંબર, બળિયો ભીમ ખાલી જગ્યાનો રહેવાસી હતો, તો ઢોલકપુરનો રહેવાસી હતો. અહીંયા જવાબમાં શું લખ્યું? ઢોલકપુર. ત્રણ નંબર, ભીમભાઈની ખાલી જગ્યા કાયા હતી, ભીમભાઈ કેવા હતા શરીરે? ભારે. તો અહીંયા આપણે શું લખીશું? ભારે લખીશું. ચાર નંબર, મરઘી ખાલી જગ્યા બોલતી હતી, કેવી બોલતી હતી? ક્લક ક્લક. મરઘી કેવી બોલતી હતી? ક્લક ક્લક બોલતી હતી ને વાર્તામાં. તો એ લખીશું. પાંચ નંબરનો પ્રશ્ન જોઈએ તો બિલ્લુએ ખાલી જગ્યા પાડી હતી, શું પાડી હતી? બકરી? ના, બિલાડી પાડી હતી. તો અહીંયા શું લખીશું? બિલાડી. છ નંબર, કોયલ ખાલી જગ્યાની ડાળે ટહુકતી હતી, તો આંબાની ડાળે. અહીંયા લખીશું જવાબમાં, આંબાની ડાળે. સાત નંબરમાં, બિલ્લુને ખાલી જગ્યાએ ખીર ખવડાવી, કોને ખવડાવી હતી? બિલ્લીને શોધવા જતા ખીર ખાવા મળી ને, તે અબ્દુલ ચાચાએ ખવડાવી હતી. તો અહીંયા શું લખીશું? અબ્દુલ ચાચા. આઠ નંબરમાં, મરઘીનો મિત્ર ખાલી જગ્યા હતો, ચકલી હતી કે મોરલો? તો મોરલો, ચકલી નહોતી. નવ નંબર, મરઘીને ખાલી જગ્યા મિત્રો હતા, કેટલા મિત્રો હતા મરઘીને? ચાર મિત્રો હતા. તો આપણે કેટલા લખીશું? ચાર. વાંદરો, કૂતરો, બિલાડી અને કોણ હતું? તમે વિચારી જુઓ તો. સરસ, તમારે શોધવાનો છે ચોથો મિત્ર કોણ હતું તે. દસ નંબરમાં, બિલ્લુ બિલાડીને ખાલી જગ્યા કરીને બોલાવતો હતો, શું કહીને બોલાવતો હતો? મિયાઉ મિયાઉ. તો અહીંયા આપણે લખીશું મિયાઉ મિયાઉ. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. અહીંયા આપણને ખરા ખોટા વાક્યો આપ્યા છે, તે જોઈશું. ચાલો, એક નંબર, મરઘીએ ઘઉં કાપી લીધા, સાચી વાત છે? હા, મરઘીએ પોતાની જાતે ઘઉં કાપી લીધા, તો સાચું છે. બે નંબર, ઘઉંનો દાણો બિલાડીએ વાવ્યો, તો બિલાડી વાવ્યો તો ના, તો ખોટું છે. ત્રણ નંબરમાં, મરઘી ક્લક ક્લક બોલતી હતી, સાચું. ચાર નંબરમાં, મરઘીએ રોટલી ધીમા જબોડી અને પછી વણી, ના, પહેલાં ઘીમાં જબોડી નહોતી, પહેલાં વણી અને પછી ઘીમાં જબોડી હતી. પાંચ નંબરનો પ્રશ્ન, પ્રશ્ન પાંચ, મરઘીના મિત્રોએ ઘઉંનો દાણો ઉગાડવામાં મદદ કરી, ના, કોઈને કરી નહોતી. છ નંબર, ઘઉંના દાણા મરઘીએ ઘરઘંટીમાં દળ્યા, તો સાચું. મરઘીને ઘરઘંટી નહોતી, પરંતુ ઘરઘંટીમાં દળાવા ગઈ હતી, તેથી સાચું. સાત નંબર, બિલ્લુએ મીનીને પસંદ કરતો નથી, તો ખોટું, તો બિલ્લીને બહુ જ પસંદ કરે છે. આઠ નંબર,
બિલ્લો મિનીનો કાન ચાટતો હતો તો સાચું છે? ના, બિલ્લો મિનીનો કાન ચાટતો નહોતો, પરંતુ મિની ખીર ખાઈ રહી ત્યારે બિલ્લોનો કાન ચાટતો હતી. પ્રશ્ન 9, મિની અબ્દુલ ચાચાના ઘરેથી મળી તો સાચું? 10 નંબરનો પ્રશ્ન, મિનીના તોફાનોથી બિલ્લો ખીજાતો હતો તો ક્યારે ખીજાતો નહોતો તો આપણે ખોટું છે. શું છે? ખોટું છે. ચાલો પ્રશ્ન 2 જોઈએ. નીચેના પ્રશ્નના જવાબ આપો. 1 નંબર, મરકીએ ઘઉંનો દાણો વાવવાની કોને કોને ના પાડી? મરઘીના મિત્રો, કૂતરો, બિલાડી, વાંદરો અને આમોરનો તમને ચોથો મિત્ર અહીંયા મળી ગયો છે ને, તો ના પાડી હતી. 2 નંબર, મરઘીને શું જડ્યું હતું? તો મરઘીને ઘઉંનો દાણો જડ્યો હતો. પ્રશ્ન 3, ઘઉંના લોટમાંથી શું શું બનાવી શકાય? અહીંયા મેં ફક્ત રોટલી અને પૂરી જ લખેલ છે, બીજી વસ્તુ તમારે વાનગી લખવાની છે. પ્રશ્ન 4, સમય જોવા માટે શાનો ઉપયોગ કરો છો? તો ઘડિયાળનો ઉપયોગ કરીશ. 5 નંબર, માળામાં કુલ કેટલી ચકલીઓ રહેતી હતી? તો એક માળામાં 4 ચકલીઓ રહેતી, તો 4. પ્રશ્ન 6, ભીમપુરનો બળિયો કેવી રીતે નાચે છે? ભીમપુરનો બળિયો ઠુમક ઠુમક ઠુમકા મારીને નાચે છે. અહીંયા જોઈએ 7 નંબર, બાળક બાગમાં જઈને શું શું કરશે? બાળક બાગમાં જઈને નાના છોડને પાણી પાવશે અને રમતો રમશે. બાળક બાગમાં જઈને શું ગાશે? તો ગીતો ગાશે. શું ગાશે? ગીતો. અહીંયા જોઈએ, તમે બાગમાં કોની સાથે જાઓ છો? બાગમાં પપ્પા, મમ્મી, દાદા, દાદી અને ભાઈ બહેન સાથે જઈએ છીએ. 10 નંબરનું, બિલ્લુની મિની શું ખાઈ રહી હતી? ખીર ખાઈ રહી હતી. બિલ્લુની મિની કોના ઘરે ખીર ખાતી હતી? તો અબ્દુલ ચાચાના ઘરે. 2 નંબરનો જોઈએ, નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. તો અહીંયા આપણે કવિતા આપેલી છે અને કવિતાની પંક્તિ આપણે પૂર્ણ કરવાની છે. ચાલો તો 1 નંબરમાં જોઈએ, ફરરર કરતું વિમાન ઉડ્યું, ખરરર ઝૂમ, બારીમાંથી જોયું તો બધા મકાનો ગુમ. 2 નંબરનું આપણે જોઈશું પંક્તિ, એક મજાનો માળો એમાં 4 ચકલીઓ રહેતી હતી. ઓહો, ચકલી ચીચી. 3 નંબરનું જોઈએ, બા પેલા બાગમાં દોડી દોડી જાઓ, નાના છોડવાને પાણી પાવ પાવ પાવ, આંબાની ડાળે ટહુકી કોયલડી, કોયલની સાથે ગાઉ ગાઉ ગાઉ. આપણે કાવ્ય પંક્તિને પૂર્ણ કરી છે. હવે ચાલો પ્રશ્ન 3 જોઈએ. 3 નંબરના પ્રશ્નમાં નીચેના વાક્યો તમને કોણ કહે છે તેના નામ લખવાના છે. આપણને આવા વાક્યો આપણા ઘરમાં કોણ બોલે છે એ સામે નામ લખવાના. 1 નંબર, વાંચવા બેસો આવું કોણ કહે છે ઘરમાં? પપ્પા, મમ્મી, જે કહેતું હોય એના નામ લખવાના છે. દાદા, દાદી, જે બી કહેતા. 2 નંબરમાં, ટીવી બંધ કરો આવું કોણ કહે છે? પપ્પા, મમ્મી, જે બી કહેતા હોય એના નામ લખવાના છે. 3 નંબરમાં, રમવા જાઓ દાદા, દાદી, ભાઈ, બહેન, કોણ કહે છે એના નામ લખવાના છે. 4 નંબરમાં, જે ગમે તે કર, તને જે ગમે તે કર આવું કોણ કહે છે? દાદા કહે. તમે દાદાને પરેશાન કરો ને તારે દાદીને પરેશાન કરો, તારે જે કરવું હોય તે કર. 5 નંબર, કીપ ઇટ અપ, કીપ ઇટ અપ એટલે કન્ટિન્યુ ચાલુ રાખ,
ચાલુ રાખ સરસ છે તેવો મમ્મી કહે છે. તમે સરસ ભણતા હોય તો મમ્મી કહે ને. છ નંબર, લેસન કરવા બેસ, મમ્મી પપ્પા એવું કહે છે. સાત નંબરમાં શું છે, વાહ ખૂબ સરસ, પપ્પા કે સાહેબ આવું કહે છે. આઠ નંબર, ચૂપ રહે અવાજ ન કર, પપ્પા કહે, બહેન કહે, ભાઈ કહે, તમે અવાજ કરતા હો ત્યારે કહે ને. હા. પ્રશ્ન નવ, કાલે હોમવર્ક કરીને આવજે આવું કોણ કહે છે, સાહેબ કહે છે. દસ નંબર, જલ્દી ઉઠ તો મમ્મી કહે છે. સરસ. ચાલો બ નંબરમાં કોણ શું બોલે છે તે લખીએ. આમાં જો મચ્છર કેવું બોલે છે, ગણ 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 એવું બોલે છે. બે નંબરમાં મરઘી કેવું બોલે છે, ક્લક ક્લક ક્લક. અને ચકલી કેવું બોલશે, ચી ચી ચી. કૂકડો કેવું બોલશે, કુકડે કો કુકડે કો. ત્યાર પછી આપણે જોઈએ મોરલો કેવું બોલે છે, મોર, ટેહો ટેહો. છ નંબરમાં કૂતરો કેવું બોલશે, ભાવ ભાવ. સરસ. સાત નંબરમાં બિલાડી કેવું બોલશે, મ્યાઉ મ્યાઉ. અને ઉંદર બોલશે, ચૂ ચૂ. સરસ. ચાલો હવે આપણે એક નીચે અનુલેખન કરીશું. ચાલો એક વખત વાંચીશું અને પછી જોઈને સારા અક્ષરે આપણે અનુલેખન કરીશું. બિલુના ઘરે એક બિલાડી પાળી હતી, એનું નામ મિની. બિલ્લીને મિની ખૂબ શું કરે, ખૂબ ગમતી હતી. ગમતી હતી ને, હાલો બહુ ગમે. મિનીને પણ બિલ્લુની સાથે રમવાની બહુ મજા આવે પડે. મિનીના તોફાનોથી કોઈક વાર દાદા ખીજાય, મમ્મી પણ ખીજાય, બિલ્લુ કદી ખીજાતો નહોતો. અહીંયા જો બીજો ફકરો પણ આપ્યો છે. એકવાર શાળાએથી આવીને બિલ્લીએ સાદ કર્યો, મારી મિની મ્યાઉં મ્યાઉં. પણ મિની તો ના આવી. ફરીથી ત્રણ ચાર વાર વખત સાદ કર્યો, પણ મિની બહેન તો ના આવ્યા. બિલ્લીને થયું કે મિની કદાચ આડોશ પાડોશમાં કોઈકના ઘરે હશે. એવું વિચારીને ટીના માસીને ઘરે ગઈ, પણ મિની તો ક્યાંય ટીના માસીના ઘરે મળી નહીં. ચાલો હવે આપણે પ્રશ્ન ચાર જોઈશું. ચાર નંબરનો પ્રશ્ન, નિબંધ લખો. અહીંયા આપણને નિબંધ લખવાનો આપ્યો છે. ચાલો તો ઉત્તરાયણ વિશે આપણે નિબંધ લખીશું. સૌનો પ્રિયમાં પ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ. પતંગોનો મહોત્સવ પ્રતિ વર્ષ આપણે જાન્યુઆરીથી ચૌદમી તારીખે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ છીએ. આપણા દેશમાં રાષ્ટ્રીય, સામાજિક અને ધાર્મિક એમ ત્રણ પ્રકારના તહેવારનો વર્ષ દરમિયાન ઉજવાય છે. તેમાં ઉત્તરાયણને આપણે સામાજિક તહેવાર કહીએ છીએ. મેદાનમાં કે ધાબે સાપરે જઈને એની રાહ જોવામાં પૂરો ઊંઘતાય નથી અને ગૃહિણીઓ પણ આગલી રાત્રે તલ સાકરે કે તલના લાડુ બનાવી રાખે છે. સાથે બોર, જામફળ કે શેરડી ખરા જ કોઈ કોઈનો ઉત્તરાયણની બપોરે ઊંધિયું ખાતા ખાતા એ કાંટા કાંટાની બૂમો પાડવાનો આનંદ લૂંટવાનું પણ આયોજન કરે છે. તો બાળ દોસ્તો, અહીંયા આપણે ઉત્તરાયણના રોજ વહેલી સવારથી પતંગના શોખીન ઠંડીની પરવા કર્યા વિના હાથે ગરમ મોજાને સાથે ગરમ ટોપી ચડાવીને પતંગ યુદ્ધનો મંગલ પ્રારંભ કરીએ છીએ. તો આ આપણે સરસ મજાનો એક નિબંધ આપણે અહીંયા જોઈ શકો છો તમે, કે આપણા લાખ રૂપિયાની જાન ગુમાવીએ તો કોઈ પણ રીતે આપણને છૂટતું નથી. આપણે આ બાબતે ધ્યાન રાખીએ તો ઉત્તરાયણ ઉજવીએ. જો આપણે ઉત્તરાયણ ઉજવીએ છીએ ખૂબ સાવચેતીપૂર્વક ઉજવવાની હોય છે. તો આ થયો આપણો ઉત્તરાયણનો તહેવાર. તો બાળ દોસ્તો, તમે બે નિબંધ આપેલા છે ઉત્તરાયણ વિશે અને પ્રજાસત્તાક દિન વિશે. તો તમે
પ્રજાસત્તાક દિન વિશે પણ લખી શકો છો ને ઉત્તરાયણ વિશે પણ લખી શકો છો. તો ચાલો આપણે આજે રિવિઝન વર્કશીટ એટલે કે પુનરાવર્તનમાં જે ભણ્યા એ આપણું આજનું આપણે નોટબુકમાં હોમવર્ક તરીકે લખીશું. ઓકે, બાય બાય.